કોન્ટ્રાક્ટરના આપઘાત કેસમાં કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. પાટીદાર સમાજ સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રીને આવેદનપત્ર આપશે. મહીસાગરના પાટીદાર સમાજે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી છે. કોન્ટ્રાક્ટરના બેસણામાં તમામ પાટીદારોએ ઠરાવ કર્યો. સુસાઇડ નોટ મુજબ કાર્યવાહી કરવા માટે પાટીદાર સમાજે માંગણી કરી છે. સુસાઇડ નોટમાં અધિકારીઓના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. એમએલએ નિમિષા સુથારે પરિવારને યોગ્ય ન્યાય આપવાની પણ ખાતરી આપી છે. કપડવંજ ખાતે થોડા દિવસ પહેલા કોન્ટ્રાક્ટરે કનુભાઈ પટેલે આપઘાત કર્યો હતો. એવો ઠરાવ કરેલો છે કે કપડવંજ તાલુકાના આરએનબી વિભાગના જે કડિયા સાહેબ હોય કે ગુપ્તા સાહેબ હોય, એસઓ હોય કે એમને પજવણી કરનાર અને એમને ત્રાસ આપી, એમને કોઈ પૈસાની તકલીફ નહોતી, ખાલી માનસિક ત્રાસ આપવાથી કનુભાઈએ આ પગલું ભર્યું એવું અમે ચોક્કસ સમાજ વતી આવું કહી શકીએ. અમારી એવી માગણી છે કે આ અધિકારીઓ ઉપર સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને આજે અમે એમાં એફઆઈઆર પણ દાખલ કરવા કપડવંજ જવાના છીએ. આવતીકાલે મુખ્યમંત્રી સાહેબને પણ આવેદનપત્ર મોટી સંખ્યામાં પણ જવાના છીએ. ગુનેગારોને અને અન્ય બીજા કોઈ એમના પૈસા લેતી દેતીમાં જે લોકોના નામ ખુલતા હોય અને એમને પૈસા ન આપ્યા હોય તો એમની સામે પણ અમે કડકમાં કડક પગલાં ભરીશું એવી હું મહીસાગર જિલ્લા પ્રમુખ તરીકે, પાટીદાર સમાજના પ્રમુખ તરીકે હું સમાજને ખાતરી આપું છું કે અમે આ લડતની અંદર બિલકુલ પાછા પાણી કરીશું નહીં અને સમાજમાં એવો દાખલો બેસાડીશું કે ભવિષ્યમાં કોઈ આવું પગલું ભરે નહીં. છેલ્લા એક વર્ષથી જે બિલો કાઢવા માટે જેમને અધિકારીઓ દ્વારા જે કનડગટ થઈ છે અને એના પરિણામ સ્વરૂપે જે પગલું એમને ભર્યું છે, પગલું ભરવા માટે એમને લાચાર બનાવ્યા છે, ત્યારે મારે એટલું જ કહેવું છે કે સરકારમાં અમારા વડીલ કહી શકાય, મૃદુ અને મક્કમ કહી શકાય હોય એવા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને અમારો આક્રોશ છે કે જે પણ અમારા કનુભાઈ પટેલજી જેમના નામ લઈને ગયા છે એવા તમામ અધિકારીઓને સજા થવી જોઈએ, તપાસ થવી જોઈએ.